રાજ્યમાં સફળ નેતૃત્વ આપનારી રૂપાણી સરકાર આજે નારી ગૌરવ દિવસની ઉજવણી કરશે અને રાજ્યભરની મહિલાઓને વિશેષ ભેટ કરશે. રૂપાણી સરકાર રાજ્યમાં આજથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લાગુ કરશે. મહિલાઓ માટેની યોજનાનો વડોદરાથી શુભારંભ કરાવાશે. રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષની સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનો વડોદરાથી થશે પ્રારંભ. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રાજ્યની 10 લાખ મહિલાઓને 0% વ્યાજે રાજ્ય સરકાર આર્થિક સહાય કરશે અને 1000 કરોડની આર્થિક લોન સહાય આપશે. રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹3,511 કરોડની જોગવાઈ. રાજ્યના 10,000 જિલ્લા મંડળોની 1 લાખથી વધુ બહેનોને કુલ 100 કરોડ રૂપિયા રાજ્ય સરકાર વગર વ્યાજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે આપશે. અનોત્સવની વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયેલા વડાપ્રધાને ગુજરાત સરકારની કામગીરીની વખાણી. કહો વન નેશન વન રાશન યોજના ગુજરાતે સૌથી પહેલા કરી લાગુ. દિવાળી સુધી ગરીબોને મળશે મફત અનાજ. વડાપ્રધાન મોદીએ પૂછ્યું કે દાહોદ અને રાજકોટના લાભાર્થીઓને આ યોજના લેવામાં કોઈ તકલીફ પડે છે કે નહીં. વચેટિયા હેરાન કરતા નથી ને તે અંગે પણ વડાપ્રધાને મેળવી માહિતી. વડાપ્રધાને જણાવ્યું કે દુનિયાભરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વખાણ થઈ રહ્યા છે. એનો હેતુ દેશની એક પણ વ્યક્તિ ભૂખી ન સૂવે તે છે. આ યોજનામાં રાશન કાર્ડ ધારકોને પહેલા કરતા બમણી માત્રામાં અનાજ અપાય છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતનો વિકાસ નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. આજે ગુજરાતના લાખો પરિવારને પીએમ ગરીબ મફતમાં રાશન અપાઈ રહ્યું છે. ગરીબના મનમાં પણ એનાથી વિશ્વાસ ઉભો થયો હોવાનું વડાપ્રધાનનું નિવેદન. દાહોદમાં યોજાયેલા રાજ્યકક્ષાના અનોત્સવ કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીએ કહ્યું કે કોરોનાની પહેલી લહેરમાં અનેક શ્રમિકો વતન ગયા હતા. બીજી લહેરમાં કોઈ ગયું નથી. હવે ત્રીજી લહેરમાં એવું કંઈ નહીં થાય તેવી પણ કરી વાત. અમદાવાદમાં શાહીબાગમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન વિતરણનો યોજાયો કાર્યક્રમ. રાજ્યના શિક્ષણમંત્રી, જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. લાભાર્થીઓને અન્નનું વિતરણ કરાયું. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના લાભાર્થી સાથે કરી વર્ચ્યુઅલ વાતચીત. દિલીપભાઈ સરપાણી પોલિયોથી અસરગ્રસ્ત છે. કોરોનાને કારણે તેમનું સલૂન બંધ થઈ જતા રોજગાર ઠપ થયો. જોકે હા, તેમને અંત્યોદય યોજના હેઠળ દર મહિને મળે છે લાભ. રાજ્યમાં યોજાયો અનોત્સવ દિવસ. વડાપ્રધાન મોદીએ કર્યો વર્ચ્યુઅલ સંવાદ. વડનગરના લાભાર્થી નરસિંહ પ્રજાતિ સાથે કર્યો સંવાદ. વડનગરની નવી રેલ સેવા અંગે પણ કરી વાત. તાપીમાં ગળદ ગામે વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો. રાજ્યની રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતા વિવિધ લોક કલ્યાણકારી કામોની થઈ રહી છે ઉજવણી. રાજ્યમાં અન્ન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ TV9 સાથે કરી વાતચીત. કહો ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જ્યાં વન નેશન વન રાશન કાર્ડ પર થયો અમલ. દેશમાં 32થી વધુ શહેરો સાથે સરકારે કર્યું ઓનલાઈન સંકલન. તમામને ગુજરાતમાંથી મળી શકે છે અનાજ. 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્યું રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા બનાસકાંઠાની મુલાકાતે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સાથે બેઠક યોજી. આ સાથે જ અન્ન ઉત્સવમાં ભાગ લઈને ગરીબોને અન્ન વિતરણ કર્યું. વડોદરામાં પાદરામાં વિનામૂલ્ય અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ દરમિયાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જાહેર બેન્ચ પરથી ધમકીભર્યું નિવેદન આપ્યું. કામ ન કરે તો અધિકારીઓને આપી ધમકી. કોંગ્રેસ ધારાસભ્ય કેનીબેન ઠાકોરની જીભ લપસી. દેવોદરમાં કોંગ્રેસની સભામાં કેનીબેનનું વિવાદિત નિવેદન. કોંગ્રેસ સરકાર બનાવે તો મને સચિવાલયના દરવાજે બેસાડજો તેવું નિવેદન કર્યું. તેમણે કહ્યું કે હું ભાજપ વાળાની અંદર ઘૂસવા નહીં દઉં. તો સાથે જ કહ્યું કે જો કોંગ્રેસની સરકાર બને તો હરિદ્વારથી ગંગાજળ લાવીને સચિવાલયને પહેલા પવિત્ર કરવું પડશે. ઓસ્ટ્રેલિયન ડેલિગેશન રાજ્યની મુલાકાતે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ
ટોની અબોટ સહિત ઉચ્ચ ડેલિગેશન સીએમ નિવાસસ્થાને પહોંચ્યું હતું અને ઓસ્ટ્રેલિયા તરફથી રાજ્યમાં વિવિધ ક્ષેત્રે દ્વિપક્ષીય વેપાર અને રોકાણની તક વધારવા, વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને આર્થિક સહકાર વધારવા મુદ્દે ચર્ચા થઈ. અખિલ ભારતીય કોળી સમાજના નવા પ્રમુખ અજીત પટેલના કુંવરજી બાવળિયા સામે આરોપ. કુંવરજી બાવળિયાએ આપ્યો જવાબ. સમાજના સભ્યો હાજર ન હોવા છતાં અજીત પટેલને બનાવાયા પ્રમુખ. રાજ્યમાં મારા સમાજનું સંગઠન મજબૂત છે, આરોપ લગાવનારાનું અસ્તિત્વ પણ નથી. ખેડાના ડાકોરમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ સહિતના નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા. આ સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો. અમદાવાદમાં સવેરા હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોની હડતાળ. બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણય સામે તબીબોની નારાજગી. સરકાર દ્વારા બોન્ડના નિયમમાં ફેરફાર નહીં કરાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી. જુનિયર ડોક્ટર એસોસિએશને પણ સમગ્ર રાજ્યમાં હડતાળની આપી ચીમકી. ધોરણ 6 થી 8 શાળા શરૂ કરવાને લઈને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન. કહ્યું હવે 6 થી 8ની શાળા શરૂ કરવાની તૈયારી. 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય. અમદાવાદમાં શાળા સંચાલકો ફી મુદ્દે વાલીઓ પર દબાણ કરી રહ્યા હોવાનો આક્ષેપ. એફઆરસીની મંજૂરી વિના જ શહેરની કેટલીક શાળાઓએ વધારી ફી. 25% ફી માફીના રાજ્ય સરકારના નિર્ણયને પણ શાળા સંચાલકો ઘોડીને પી ગયા. વાલી મંડળ દ્વારા રાજ્ય સરકારને 50% ફી માફીમાં રાહત આપવાની રજૂઆત. રાજ્યના શિક્ષણ પ્રધાને કહ્યું કે આ વિષય પર વિચારીને યોગ્ય નિર્ણય લઈશું. સુરતના પુણા વિસ્તારમાં આવેલ હરિકૃષ્ણ વિદ્યાલયમાં વાલીઓનો હોબાળો. સ્કૂલ ફી નહીં ભરનાર વાલીઓને એલસી ન આપતા હોબાળો. સ્કૂલ ફી ભર્યા બાદ જ એલસી મળશે તેવું શાળા સંચાલકનું રટણ. નવસારી નગરપાલિકામાં વિજળપુર અને 8 ગામો જોડાયાના થયા 13 મહિના. આમ છતાં તે વિસ્તારના હદમાં આવેલી પ્રાથમિક શાળાઓ જિલ્લા પંચાયત દ્વારા પાલિકાને નથી સોંપાય. શાળાઓને નગરપાલિકા સમિતિ હસ્તક નથી લેવાય, પરંતુ શિક્ષણ સમિતિમાં કેટલાક નવા સભ્યો લેવાયા છે. રાજ્યમાં હાલ સારો વરસાદ નહીં પડે. આગામી 24 કલાક સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે. ગુજરાતમાં સારો વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ હાલ સક્રિય નથી. રાજ્યના જળાશયોમાં પાણીનો 47% જેટલો જથ્થો ઉપલબ્ધ. કચ્છ અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં સૌથી ઓછું પાણી. કચ્છ અને ઉત્તર ગુજરાતના ડેમમાં 25% ઓછું. મધ્ય ગુજરાતમાં 42%, દક્ષિણ ગુજરાતમાં 57%, સૌરાષ્ટ્રના જળાશયોમાં 41% પાણી ઉપલબ્ધ. સારા વરસાદથી રાજ્યમાં કુલ 70,67,000 હેક્ટરમાં થયું વાવેતર. ગત વર્ષે કરતા 40,000 હેક્ટરમાં વધુ વાવેતર. રાજકોટના ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત. ખેડૂતોએ સિંચાઈનું પાણી કેનાલ મારફતે આપવાની કરી માંગ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં કાબરી લીલી ઈયળનો ઉપદ્રવ. વરસાદ ખેંચાતા લીલી ઈયળનો ઉપદ્રવ વધ્યો. ખેડૂતો દવાનો છંટકાવ કરતા છોડને પોષણ મળતું નથી એવામાં ખેડૂતો હેરાન. મગફળીના પાકમાં ઈયળ લાગવા પર કૃષિ પ્રધાન આસિફ અર્દુએ કહ્યું કે હળવી દવાથી ઈયળો કંટ્રોલ કરવામાં આવે છે. ફિલ્ડમાં જઈને અધિકારીઓ ખેડૂતોને સૂચના પણ આપશે. હાઈકોર્ટે ગોધરાના ધારાસભ્ય સીકે રાવજીને લગાવી ફટકાર. કહું કોઈ પણ નાગરિક કામ બાબતે રજૂઆત કરશે તો તડી પાર કરશો. તો રાવજીએ કહ્યું કે હજુ કોર્ટે મારી વાત સાંભળી નથી. સમન્સ મળ્યા બાદ કોર્ટમાં મારો પક્ષ રાખીશું અને ત્યારબાદ કોર્ટ જે નિર્ણય કરશે તે માન રાખીશું. પોરબંદરમાં માલધારી સમાજે કાર્યા કમિટીનો વિરોધ કર્યો. અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર મામલે રચાયેલ કાર્યા કમિટી રદ કરવાનો વિરોધ. સરકાર સામે વિરોધ કરવા માલધારીઓ કટિબદ્ધ.